બન્યા રહેવા માટે વિધાનસભાની ભાજપ આઠ માંથી સાત બેઠક પર પોતાના યાદી જાહેર કરે તેવી શક્યતા છે તમામ આઠ બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારમાં અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણી કરજન બેઠક પર જગદીશ પટેલ લીંબડી બેઠક પર જયરામ મેણિયા મોરબી બેઠક પર જયંતિલાલ પટેલ ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકી ધારી બેઠક પર સુરેશ કોટડિયા કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ અને ડાંગ બેઠક પર ચંદરભાઈ ગામીતના નામ નક્કી મનાઈ રહ્યા છે જો કે પાર્ટી તરફથી હજી નામની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે આઠેય બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ બેઠકો પર જીત મેળવવી પાર્ટી માટે એક મોટો પડકાર રહેશે તો કોંગ્રેસના નામની યાદી આજે જાહેર થાય તેવી શક્યતા છે ભાજપે પોતાના આઠમાંથી સાત બેઠક ઉપરના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે એક લીંબડીની બેઠક છે તેના પર નામ જાહેર કરવાનું બાકી છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારની વાત કરીએ તો અબડાસામાં શાંતિલાલ સંઘાણીનું નામની ચર્ચા છે તો કરજણ બેઠક પર જગદીશ પટેલનું નામ સંભવિત ઉમેદવાર કોંગ્રેસના જગદીશ પટેલ કરજણ બેઠક પર લીમડી બેઠક પર જયરામ મેણિયા આ બેઠક પર હજી ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું પરંતુ કોંગ્રેસના સંભવિત ઉમેદવારનું નામ જાહેર થયું છે મોરબીમાં જયંતિલાલ પટેલ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર રહી શકે છે જયંતિલાલ પટેલ મોરબી બેઠક પર તો ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકીનું નામ ચર્ચામાં છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારમાં ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકીનું નામ ચર્ચામાં છે તો ધારી બેઠક પર સુરેશ કોટડિયા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર હોઈ શકે છે तो कपराड़ा बैठक पर हरीशभा पटेल नाम हाल चर्चा में कांग्रेस संभवित उम्मेदवार तरीके हरीश भाई पटेल कपराड़ा बैठक में तो डांग बैठक डांगठक चंद्रभा नाम हाल चर्चा में संभव उम्मीदवार डांग बैठक पर चंद्रभा गामित तो कोनी कोनी वच्चे जग को बैठक जंग बात करें तो बैठक अबड़ासक संभव उम्मेदवार जंग प्रद्युमन जाडेजा जयर शांतिलाल सांगाणी संघाणी जंग તો ગઢડા બેઠક પર આત્મારામ પરમાર અને મોહનલાલ સોલંકી જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે તેમની વચ્ચે જંગ જામી શકે છે મોરબી બેઠક પર વચ્ચે જંગ અને જયંતીભાઈ વચ્ચેનો જંગ રહેશે તો અનેક બેઠકની વાત કરીએ ધારી બેઠકના ઉમેદવારમાં જેવી કાંકડા ભાજપે ફાઇનલ કર્યા છે ત્યારે સુરજ કોઠડીયા સંભવિત ઉમેદવાર છે આ બે વચ્ચે જંગ રહેશે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર તો કરજન બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે અક્ષય પટેલનું નામ જાહેર કરી દીધું છે જ્યારે કોંગ્રેસના સંબંધિત ઉમેદવાર છે જગદીશ પટેલ બંને વચ્ચે ટક્કર રહેશે અક્ષય પટેલ અને જગદીશ પટેલ વચ્ચે ટક્કર રહેશે કરજણ બેઠક પર